ડીસા શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલી પ્રાચીન ટ્રેઝરી ઓફિસ અત્યારે જર્જરિત હાલતમાં ઉભેલી છે. બ્રિટિશ શાસન દરમિયાન તૈયાર કરવામાં આવેલા આ ટ્રેઝરી ઓફિસ અત્યારે કંડમ હાલતમાં હોવાના લીધે કચેરી તો ખસેડી દેવામાં આવી છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી અવાવરૂ પડેલી કચેરીના આ મકાનની સમારકામ કરવાના ના આવતા અત્યારે આ જર્જરિત કચેરી ભયજનક હાલતમાં ઉભેલી છે. જ્યાં કચેરી આવેલી છે તેની આસપાસ અનેક રહેઠાણ મકાનો આવેલા છે અને ગમે ત્યારે આ જર્જરિત કચેરી ધરાશાયી થાય તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. ત્યારે આ અંગે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આ કચેરી તાત્કાલિક અસરથી દૂર કરાવવા માટે રજૂઆત કરી હોવા છતાં તેનું કોઈ જ પરિણામ આવતું નથી. ત્યારે પડવાના વાંકે ઉભેલી આ કચેરી તાત્કાલિક અસરથી વહીવટી તંત્ર દૂર કરાવે તો આગામી સમયમાં સર્જાનારી સંભવિત હોનારત અટકાવી શકાય તેમ છે. આ મકાન જર્જરી છે અને અંગ્રેજોના ટાઈમનું છે. આ તિજોરી જૂની છે અંગ્રેજોના ટાઈમની. આ મકાન જર્જરી થયું અને અમે અરજી આપી નગરપાલિકાને. નગરપાલિકા PWD આવી, PWD સબ ડિવિઝન આવી અને કોઈ નિકાલ આવીને એકબીજા પર ઢોળે છે. પછી અમે કલેક્ટરને અરજી આપી, કલેક્ટર પાછી અરજી આપી, અમારો જવાબ આવ્યો, નાયબ કલેક્ટરને આપ્યું અને ચીફ ઓફિસરને આપ્યું પાછ જવાબ. હજી એનો કોઈ નિકાલ આવતો એકબીજા પર ઢોળે છે. આ મકાન પડી જશે. આ રસ્તો મેન હેડવા માટે આ રસ્તો છે, નાની ગળી છે અને મંદર એટલા મારા માણસો હેડે છે. કોક મરશે, સસ્તા અનાજની દુકાન આવેલી છે અને આ પડશે તો કેટલાય માણસોનું પેલું મરશે. અને આ એનું તાત્કાલિક કોઈ જવાબ કોણ લે, મરસાર જવાબદારી કોણ રહેશે? બરાબર. એટલે આ મકાનનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ. પણ આ આખું ખવાઈ ગયું, ચારે બાજુ પડી ગયું છે. જૂનનું બહુ બ્રિટિશ ગવર્મેન્ટનું મકાન છે.